विद्यार्थी मित्रों नमस्कार। अगौ आपणे प्रकरण एक अने प्रकरण बे नो अभ्यास कर्यो, जेमां स्थिर विजभारनुं विद्युत क्षेत्रनी चर्चा करी। प्रकरण बे मां आवा विद्युत क्षेत्रमां विस्थितिमानी चर्चा करी। तो आ बे चेप्टरनो जे अभ्यास थयो एने स्थित विद्युत शास्त्र तरीके ओळखावाय छे। હવે આપણે નવા વિભાગમાં જવું છે, જે પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટી। તો આ પ્રકરણની અંદર આપણે સ્થિર વીજભારને બદલે ગતિમાન વીજભારની આપણે ચર્ચા કરવાની છે। ને ગતિમાન વીજભાર એટલે વીજભાર ગતિ કરે ત્યારે પ્રવાહનું નિર્માણ થાય। આવા પ્રવાહો કુદરતી રીતે અથવા કુદરતમાં સ્વાભાવિક ઉદાહરણ છે વીજળી। અને વીજળીની ઘટનામાં પૃથ્વીના વાતાવરણની અંદર વીજભાર વાદળમાંથી પસાર થઈને પૃથ્વી તરફ આવે છે। અને એ વીજભારોની ગતિને કારણે જે કંઈ પ્રવાહ રચાય છે એ પ્રવાહ ખૂબ ખતરનાક હોય છે, એ આપણે જાણીએ છીએ। બીજી બાજુ આપણે જોઈએ વીજળીની અંદર વીજભારનો જથ્થો અચળ રહેતો નથી। તો હવે આપણે એવા ઉદાહરણ તરફ જોઈએ કે વીજભારનો જથ્થો એક સરખો પસાર થતો હોય, જેને લીધે જે પ્રવાહ મળે સ્થાયી પ્રવાહ મળે। તો આ સ્થાયી પ્રવાહના આપણી પાસે કેટલા એવા ઉપકરણો છે કે જેમાં સ્થાયી પ્રવાહ મળે। સ્થાયી પ્રવાહ એટલે સમય કે સમય ભલે બદલાય પણ પસાર થતો વીજભારનો જથ્થો એક સરખો હોય। આવા ઉપકરણની અંદર આપણે જોઈએ તો જે વીજભારનો જથ્થો જેવી રીતે આપણે નદીમાંથી પાણીનો જથ્થો એક સરખી રીતે પસાર થાય છે, તે રીતે વીજભારનો જથ્થો એક સરખી રીતે પસાર થાય એટલે આપણને સ્થાયી પ્રવાહ મળે। અને એવા ઉદાહરણ છે આપણે ટોર્ચ અને સેલથી ચાલતી ઘડિયાળ, આ એક સ્થાયી પ્રવાહના ઉદાહરણ છે। આ ચર્ચા થઈ પોઈન્ટ 3.1 પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરી। હવે આપણે જોઈએ ટોપિક નંબર 3.2 વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ। તો આ ટોપિકની અંદર આપણે જોઈએ કે આપણે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વીજભારની ગતિની વાત છે। વીજભાર બે પ્રકારના છે, ધન વીજભાર અને ઋણ વીજભાર। અને એ પ્રવાહ સમજવા માટે વીજભારની ગતિને લંબરૂપે નાના ક્ષેત્રફળવાળું એક પૃષ્ઠ આપણે વિચારીએ। એક પૃષ્ઠ આપણે આ રીતે વિચારીએ, એકચ્યુઅલી એ આમ છે અને વીજભારોની ગતિ આપણે આ વિચારવાની આ દિશામાં અથવા તો આ દિશામાં, એટલે વીજભારની ગતિને લંબરૂપે નાના આડછેદવાળો એક પૃષ્ઠ મેં વ્હાઇટ બોર્ડમાં દર્શાવ્યું એ પ્રમાણે આપણે વિચારીએ, જેમાં પૃષ્ઠને લંબરૂપે ધન અને ઋણ બંને પ્રકારના વીજભારોની ગતિ આપણે બે પ્રકારમાં વિચારવાની છે। આ દિશામાં પણ ધન વીજભાર ગતિ કરે છે, આ દિશામાં પણ ધન વીજભારની ગતિ। એ જ પ્રમાણે આ આડછેદને લંબરૂપે બંને બાજુ ઋણ વીજભારની ગતિ આપણે વિચારી શકીએ। આ બાજુનો ભાગ પૃષ્ઠની આગળનો ભાગ વિચારીએ, આ બાજુ જે ભાગ છે ને પૃષ્ઠની પાછળનો ભાગ, આ બાજુ પૃષ્ઠની પાછળનો ભાગ,
धन विजवारोनी गति आ आर्षेद ने लंब रूपे विजवारो पुरुषनी आगळनी तरफ पण गति करे छे, पुरुषनी पाछळने भाग तरफ पण गति करे छे, એ જ પ્રમાણે ઋણ વિજવાર માટે પણ છે। હવે આ આર્શેદને લંબરૂપે ટી જેટલા સમય અંતરાલમાં પુરુષની આગળના ભાગ તરફ એટલે આ દિશા પુરુષની આગળના ભાગ તરફ પસાર થતો નેટ વિજવાર અને પસાર થતો નેટ વિજવાર તરીકે ધન વિજવારની ચર્ચા કરશું। पसार थतो नेट धन विजवार पृष्ठनी आगळना भागमां क्यू प्लस वडे दर्शावशु। आ नेट विजवारनो मीनिंग शुं? तो आ दिशामां जेटलो धन विजवार गति करे ते आ दिशामां जेटलो धन विजवार गति करे ते बन्नेनी दिशाने ध्यानमां राखीने बादबाकी करीने आपणने जे जवाब मळे एने आ पृष्ठने लंब रूपे पृष्ठनी आगळना भागमां वहेतो विजवारनो નેટ જથ્થો ક્યુ ઓફ પ્લસ વડે દર્શાવે છે। તે જ પ્રમાણે ઋણ વિજવારના સંદર્ભમાં આ દિશામાં ગતિ કરતો ઋણ વિજવારનો જથ્થો, આ દિશામાં ગતિ કરતો ઋણ વિજવારનો જથ્થો અને બંનેનો દિશાને ધ્યાનમાં રાખીને વૈધિક સરવાળાના રૂપમાં પૃષ્ઠની આગળની દિશામાં પસાર થતો નેટ ઋણ વિજવારનો જથ્થો क्यू ऑफ माइनस वे दर्शा। समय अंतराल टी छे तो बन्ने विजवारना संदर्भमां आपणे विचारीए तो आ पुरुषने लंब रूपे पुरुषनी आगळनी बाजु तरफ टी समयना अंतरालमां पसार थतो नेट विजवार ટી સમયના અંતરાલમાં પૃષ્ઠની આગળની તરફ આગળના ભાગ તરફ પસાર થતો વિજભારનો નેટ જથ્થો ક્યુ કહીએ તો ક્યુ બરાબર ક્યુ ઓફ પ્લસ માઇનસ ક્યુ ઓફ માઇનસ થાય। હવે આ પૃષ્ઠમાંથી ટી સમયમાં પસાર થતો વિજવારનો જથ્થો જો અચળ રહેશે તો એ સ્થાયી પ્રવાહનો કિસ્સો કહેવાય ને આવા સ્થાયી પ્રવાહના કિસ્સામાં આ આર્શેદને લંબ રૂપે પસાર થતો વિજવારનો નેટ જથ્થો એટલે મેં ક્યુ વડે દર્શાવ્યું તો ક્યુ પ્રપોર્શનલ ટુ ટી એટલે પસાર થતો વિજવારનો નેટ જથ્થો સમયના સમપ્રમાણમાં છે। એટલે જેમ સમયગાળો તમે વધારે લેશો તેમ પસાર થતો નેટ વિજવારનો જથ્થો વધતો જશે એટલે ક્યુ ચલેશે ટી। આ સમીકરણના આધારે આપણે આ બે રાશિના ગુણોત્તરના સંદર્ભમાં વિચારે તો આઈ બરાબર ક્યુ અપોન ટી એટલે ક્યુ અપોન ટી નો ગુણોત્તર આપણને સ્થાયી પ્રવાહની વ્યાખ્યા તરફ લઈ જાય એટલે સ્થાયી પ્રવાહની વ્યાખ્યા આપણે બનાવીએ તો બનાવી શકાય। હવે અહીંયા જે મેં આર્શેદ માન લો કે મેરે આર્શેદ નો મીનિંગ આપણે વિજવાની ગતિને લંબ રૂપે જે બાજુ આવે એનો આર્શેદ કહેવાય। હાલ આપણે નેટ વિજવારનો જથ્થો આપણે આમ વિચારી છે એટલે હથેળીને લંબ રૂપે થયું, આ હથેળી નાની હોય તો ભલે મોટી હોય તો ભલે આર્શેદના ક્ષેત્રફળ પર આધારિત નથી એટલે વ્યાખ્યામાં હું બોલું છું વાહકના કોઈ પણ આર્શેદમાંથી એકમ સમયમાં પસાર થતા નેટ વીજભારના જથ્થાને વીજ પ્રવાહ કહે છે। આ સૂત્ર ક્યારે લાગુ પડે? સ્થાયી પ્રવાહના કિસ્સામાં
એટલે કે કોઈ પણ આ શ્રેણીમાંથી પસાર થતો વીજભારનો જથ્થો અચળ રહેતો હશે ત્યારે સ્થાયી પ્રવાહ ગણવાનું સૂત્ર I બરાબર Q / T. આના સંદર્ભમાં બે ચાર આપણે SQ ની ચર્ચા કરી. સમયગાળો એકમ સમય એટલે એક સેકન્ડ. તો એક સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો જો એક કુલમ હશે તો તે પ્રવાહને એક એમ્પિયર કહેવાય. આ પ્રવાહની વ્યાખ્યા બનાવી, પણ પ્રવાહની બીજી વ્યાખ્યા તમે આગળના ચેપ્ટરમાં જે ચેપ્ટર નંબર 4માં ભણશો. પણ આ સૂત્ર આધારે સમયગાળો એક સેકન્ડ લેશો તો એક સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો એક કુલમ હોય તો તે પ્રવાહને એક એમ્પિયર કહેવાય. પ્રવાહની વ્યાખ્યા પ્રવાહના એકમની વ્યાખ્યા બને. હવે દરેક સંજોગોમાં સ્થાયી પ્રવાહનું નિર્માણ થતું નથી, એટલે કે કોઈ પણ આડછેદમાંથી સમય સાથે પસાર થતો વીજભારનો જથ્થો બદલાય છે. તો એવા સંજોગોમાં આપણે વિચારીએ કે આપણે આ આડછેદ લીધો અને આ આડછેદમાંથી આડછેદને લંબરૂપે ડેલ્ટા ટી જેટલા સમય અંતરાલમાં પસાર થતો વીજભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો ટી સમયે પ્રવાહ આઈ ઓફ ટી વડે દર્શાવી, એટલે કે આ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો પ્રવાહ આઈ ઓફ ટી બરાબર તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડી ટી. એટલે સમય સાથે વીજભારનો જથ્થો બદલાતો જતો હોય ત્યારે પ્રવાહ ગણવાનું સૂત્ર, આપણે ટી સમયની વાત છે માટે આઈ ઓફ ટી લખ્યું છે, તો એ આડછેદમાંથી ટી સમય પ્રવાહ તો આઈ ઓફ ટી બરાબર ડી ક્યુ બાય ડી ટી. એટલે પસાર થતો વીજભારનો સમય સાથે બદલાતો જતો હોય તો વીજભારનું સમયની સાપેક્ષ કલન કરો તો આપણને પ્રવાહ મળે. આ ટોપિક પર વારંવાર એક આપણે એમસીક્યુના રૂપમાં પ્રશ્ન પૂછે છે ને એવા કિસ્સાની અંદર પસાર થતો વીજભારનો જથ્થો સમય પર આધારિત હોય, બરાબર કે કોઈ એક આડછેદમાંથી પસાર થતો વીજભારનો જથ્થો ક્યુ બરાબર ટુ ટી સ્ક્વેર પ્લસ ટુ ટી પ્લસ ફાઈવ છે. આવું એક સમીકરણ આપણે આપે. હવે આપણે સમય બદલાવ સાથે વીજભારનો જથ્થો બદલાય છે, તો એવા સંજોગોમાં આપણે ટી સમય પ્રવાહ ગણવો હોય તો પહેલા સૂત્ર પ્રમાણે વીજભારનું સમયની સાપેક્ષ સંકલન તો ડી ક્યુ બાય ડી ટી, તો ઇમ્પ્લાઇઝ ધેટ ડી ક્યુ બાય ડી ટી ગણી અવિકલન તો આપણે શીખી ગયા છે, તો આનું વિકલન થશે ફોર ટી પ્લસ ટુ. આ ટી સમયનો પ્રવાહ છે. ટીની તમને કિંમત આપે કે એક સેકન્ડ પોઈન્ટ પાંચ સેકન્ડ બે સેકન્ડ, પછી ટીની કિંમત પણ તમને જે કઈ જવાબ મળે તે સમયનો પ્રવાહ મળે આવો એમસીક્યુ આવતો હોય છે. હવે આપણે આ ઉદાહરણ જોઈએ, તમને એમ પૂછે કે બે સેકન્ડ ને અંતે પ્રવાહ કેટલો, તો આ સમીકરણ આપણે ટી બરાબર બે મૂકી સાદું આપીએ તો ચાર દુ આઠ ને બે દસ એમ્પિયર થાય. અને સમયની કિંમત આપે એ સમયની કિંમત મૂકે સાદું આપો એટલે તે સમયનો પ્રવાહ આપણને મળે. આ એક પ્રકારના એમસીક્યુની ચર્ચા થાય. હવે આપણે જોઈએ સુવાહકમાં વિદ્યુત પ્રવાહ. હવે આપણે આગળ ચર્ચા કરી કે વીજભારો જે છે આપણે પહેલા પાઠમાં પણ ભણી ગયા
કે કોઈ પણ વિદ્વાનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પર બળ લાગે F બરાબર EQ આપણે પહેલા પાઠવણી કર્યા લેકે વિદ્યુત ક્ષેત્ર પરને કારણે વીજભાર પર બળ લાગે જે દિશામાં બળ લાગે એ દિશામાં વીજભાર ગતિ કરે એવું આપણે પહેલા પાઠવણી કર્યું તો આ ટોપિકની અંદર આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે વીજભાર હશે તો એ વિદ્યુત ક્ષેત્રને કારણે વીજભાર પર બળ લાગશે અને જે વીજભાર મુક્ત હશે એ વીજભારો ગતિ કરશે અને તેવા વીજભારોને કારણે આપણને પ્રવાહ મળશે તો વીજભારોની ગતિને કારણે પ્રવાહમાં ના સંદર્ભમાં આપણે વિચારીએ તો મુદ્દા નંબર એક મુક્ત વીજભાર આપણે વાત કરીએ કે જે વીજભાર મુક્ત છે ગતિ કરશે અને પ્રવાહ રહેશે તો આ પ્રકારનો પ્રવાહ આપણે જોઈએ તો કુદરતમાં પૃથ્વીના વાતાવરણની ઉપરના ભાગમાં સૌથી ઉપરનું સ્તર જે આયનોસ્ફિયર કહેવાય છે અને આ આયનોસ્ફિયરની અંદર ધન વીજભાર તરીકે અને ઋણ વીજભાર બે પ્રકારના વીજભારો છે જે મુક્ત છે અને આવા વીજભારો ઉપર જો ક્ષેત્રને કારણે બળ લાગશે તે વીજભારો ગતિ કરશે અને પ્રવાહનું નિર્માણ થશે એવું આપણે કહી શકીએ નંબર બે અણુ પરમાણુ આપણે કોઈ પણ પરમાણુ લેશું તો પરમાણુ પાસે જેટલો ન્યુક્લિયસમાં ધન વીજભાર છે એટલો એની પાસે પરમાણુ પાસે એટલો ઋણ વીજભાર છે ધન વીજભારના સંદર્ભમાં ન્યુક્લિયસનો ધન વીજભાર આપણે બોલીએ છીએ જે પ્રોટોનને કારણે છે પરમાણુને જે ઋણ વીજભાર છે એ પરમાણુની ફરતે જુદી જુદી કક્ષાઓ ન્યુક્લિયસની ફરતે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એનો ઋણ વીજભાર છે હવે આ ઇલેક્ટ્રોન મુક્ત ના થાય તો આ પરમાણુ પાસે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસના ધન વીજભારના આકર્ષણ બળથી જકડાયેલા છે એ વીજભાર મુક્ત કહેવાય નહીં આવા વીજભારો આ વીજભાર ગતિ થશે પણ પ્રવાહ રચી શકતા નથી આ બીજા પ્રકારનું છે ચકાય નંબર ત્રણ જડિત વીજભાર કેટલાક વીજભારો એવા છે કે જડિત છે અને આવા જડિત વીજભારો ઉપર ક્ષેત્ર તમે લાગુ પાડો તો પણ એ પ્રવેગિત થઈ શકતા નથી પ્રવેગિત થઈ શકતા નથી એટલે પ્રવાહનું નિર્માણ કરી શકતા નથી વિભાગ નંબર ચાર માં જોઈએ ધાતુ પદાર્થ ધાતુ પદાર્થની અંદર આપણે જોઈએ જે આપણે બીજી રીતે કહીએ ધાતુનો સ્ફટિક તે સ્ફટિક બનશે મૂળ તો અણુ પરમાણુ ભેગા થઈને બનશે જેની સમજૂતીમાં આપણે આ બધું વિચારીએ કે આપણી પાસે માન લો કે કોઈ એક ધાતુ પદાર્થનો સ્ફટિક બનેલો છે તો એ આંતરિક રચનામાં આપણે વિચારીએ કે પરમાણુ ભેગા થઈને જ્યારે ધાતુનો સ્ફટિક બનશે ત્યારે એ પરમાણુની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન છૂટા થાય તમે જાણો છો કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને તો આ રીતે બનતા આયનો સ્ફટિક રચના બનતી વખતે આ જે નિર્માણ પામેલા ધન આયનો સ્ફટિક રચનાની અંદર ચોક્કસ ભાત રચે તે રીતે આ ધન આયનો ગોઠવાઈ જાય છે અને આવું જે સ્થાન છે એ સ્થાનને આપણે લિટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ અને છૂટા પડેલા ઇલેક્ટ્રોન આ સ્ફટિક રચનાની અંદર
આપણે ધન આયનો વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ટક્કા વડે બતાવશું ને એ ઇલેક્ટ્રોન ધાતુની અંદર ને ધાતુની સપાટી પર સપાટી છોડીને તો જઈ શકતા નથી અને આ બધા છૂટાવડે વેલેન્સ ઇલેક્ટ્રોન સ્ફટિક રચનાની અંદર આમ તેમ ગતિ કરે છે માટે કોઈ પણ ધાતુનો તમે સ્ફટિક લેશો તો અંદર આટલી રચના તૈયાર હશે તો આવા જે મુક્ત ઇલેક્ટ્રોન છે તો જે જે ધાતુઓ પાસે આવા જે મુક્ત ઇલેક્ટ્રોન છે બધા ધાતુ પદાર્થને સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રકરણની અંદર આપણે ઘન પદાર્થો સુવાહક તરીકે ઘન સુવાહક પદાર્થોની આપણે ચર્ચા કરવાની છે અને આવા ઘન સુવાહક પદાર્થોમાં ઋણવિજભારિત ઇલેક્ટ્રોનની ઋણવિજભારિત ઇલેક્ટ્રોન ગતિને પરિણામે રચાતા પ્રવાહની ચર્ચા આ પ્રકરણમાં આપણે કરવી છે તો એટલા માટે આપણે ધન સુવાહક પદાર્થ પર આપણે કેન્દ્રિત કરીશું અને આવા સુવાહક પદાર્થની અંદર ઋણવિજભાર તેવા ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતા પ્રવાહની ચર્ચામાં આપણે આગળ વધીએ હવે કોઈ પણ તમે આવો સ્ફટિક લેશો ધાતુનો સ્ફટિક લેટિસ બિંદુ ઉપર ધન આયન પર વિરાજમાન છે આ જે મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની અંદર અસ્વસ્થ ગતિ કરશે તેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ હાલ હવે આ ધાતુના સ્ફટિક પર કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી જેને પરિણામે આ ઇલેક્ટ્રોનની મુક્ત ગતિ જે છે ગતિ દરમિયાન આ ધન આયનો સાથે અથડાશે ઉદાહરણના રૂપમાં આપણે વિચારીએ કે આ બે ધન આયનો લિમિટેડ ધન આયન બતાવીએ ને કોઈ એક ઇલેક્ટ્રોન આ ધન આયન સાથે અથડે ગતિ દરમિયાન તો અથડામણ પહેલા આ ઇલેક્ટ્રોનની ગતિ જે ઝડપ હતી અથડામણ બાદ માનો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ તો અથડામણ પહેલા અને અથડામણ પછી ઇલેક્ટ્રોનની ઝડપના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં પરંતુ અથડામણ બાદ તેના વેગની દિશા બદલી જશે આ રીતે સ્ફટિકની અંદર અનેક ઇલેક્ટ્રોન હશે અનેક ધન આયનો હશે એટલે કોઈ એક નમૂના રૂપે ઇલેક્ટ્રોન જોશો તો તમે કેટલીય વખત ધન આયન સાથે અથડામણ થશે અથડામણ બાદ તેના વેગની દિશા વારંવાર બદલાતી જશે એટલે કહેવાય કે ઇલેક્ટ્રોનની સ્ફટિકની અંદર ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત થશે માટે દરેક દિશામાં ગતિ છે તો એના સંદર્ભમાં આપણે કોઈ એક દિશાના સંદર્ભમાં આપણે વિચારીએ કારણ આપણે આજે સ્ફટિક લીધો છે ને કોઈ દિશાને ધ્યાનમાં રાખી આપણે એક વિચારીએ કે આર્ચિત પર આપણે આર્ચિત વિચારીએ આ આર્ચિત પર ને કોઈ એક દિશા તરીકે આર્ચિતને લંબ રૂપે આપણે વિચારીએ તો આ આર્ચિત પર આર્ચિતને લંબ રૂપે આ આર્ચિત માંથી આ દિશામાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ પ્રમાણે આ આર્ચિતમાંથી આ દિશામાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આ આર્ચિત પરથી આર્ચિતને લંબરૂપે આ દિશામાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આ બાજુ આર્ચિતમાંથી એટલા સમયે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો અગાઉ સરેરાશ રૂપે બે સંખ્યા સરખી જ મળે એટલે કહેવાય તો આ આર્ચિતમાંથી પસાર થતો નેટ વીજભારનો જથ્થો શૂન્ય થશે આથી આ વાહકમાં આ આર્ચિત પર કોઈ પ્રવાહનું નિર્માણ થતું નથી આ રીતે સ્ફટિકની અંદર કદાચ તમે આ રીતે પણ વિચારી શકો આર્ચિત આમ રીતે પણ વિચારી શકો આર્ચિતને લંબરૂપે બે દિશામાં પસાર થતો વીજભારનો જથ્થો એક સરખો રહેશે તમે દરેક દિશામાં આર્ચિતને અનુરૂપે વિચારશો તો આ જ હકીકત મળે માટે પરિણામ રૂપે આવું કહેવાય કે
वाहक लेशो तो ए वाहकमां इलेक्ट्रॉननी अस्विस गतिने कारणे आ इलेक्ट्रॉन प्रवाहनुं कोई निर्माण करी शकता नथी। एटले सामान्य परिस्थितिमां तमे कोई पण सुवाहक पदार्थने तमे सामान्य परिस्थितिमां लेशो तो भले अंदर धातुमां इलेक्ट्रॉननी गति अस्व्यस्त हशे पण आ अस्व्यस्त गति करता इलेक्ट्रॉन प्रवाहनुं निर्माण करी शकता नथी। હવે આવા ધાતુ પદાર્થને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય તે આપણે સમજવું છે। હવે આપણે ધાતુ પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પ્રવાહનું કેવી રીતે નિર્માણ થાય એ હકીકત આપણે સમજીએ। તો જેમાં આપણે એક ધાતુનો ઉપયોગ નળાકાર વિચાર કેપિટલ આર ત્રિજ્યા વાળી એક અવાહક પદાર્થની રીંગ વિચાર જે હું ઘાટી લાઈ દીધો છું। અવાહકની રીંગ પર Q પ્લસ ધન વીજભાર પ્લસ એટલે ધન પ્લસ Q જેટલો ધન વીજભાર આપણે પ્રસ્થાપિત કરેલો છે અવાહક રીંગ પર છે। એવું જ વાહકના બીજા છેડે એકલી ત્રિજ્યાવાળી રીંગ છે આપણે અવાહક પદાર્થની રીંગ લીધી આપણે અને અવાહકની રીંગ પર આપણે ऋण विजभार तरीके माइनस क्यू जेटलो ऋण विजभार छे। और आ बने अवाहक रिंगोने जोड़तो सुवाहक पदार्थ तरीके अपने नळाकार लीधो छे। आ नळाकारनी सपाट सपाटी कहेवाय। तो आवी गोठवणी ने परिणाम आ ऋण विजभार छे अवाहक रिंग पर धन विजभार छे एटले सुवाहकनी अंदर आ बे प्रकार ले के सुवाहकनी अंदर રીંગ પરના ધન અને ઋણ વીજભારને કારણે ધન વીજભારથી ઋણ વીજભાર તરફ એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રચાશે। આપણે નક્કર નળાકાર છે વિચારો એટલે ધન વીજભારથી ઋણ વીજભારની રીંગ તરફ વાહકની અંદર એક વિદ્યુત ક્ષેત્ર રચાશે અને હવે આ ઋણ વીજભાર ગતિ કરીને ધન વીજભાર તરફ આવશે એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે આ દિશામાં બળ લાગે ઋણ વીજભાર પર એટલે અવાહક રીંગ પર રહેલું ઋણ વીજભાર વિદ્યુત ક્ષેત્રને કારણે તેની પર બળ લાગતા ધન વીજભાર તરફ ગતિ કરશે એટલે વાહકમાં ઋણ વીજભારની ગતિ બની એટલે વાહકમાં વીજ પ્રવાહનું નિર્માણ થશે। આ બધો ઋણ વીજભાર આ રીંગ પર રહેલા ધન વીજભારને તટસ્થ થશે એટલે પછી વીજભાર ગતિ કરશે નહીં એટલે વાહકમાં વીજભારની ગતિ અટકી જશે કોઈ ગતિ કરશે નહીં એટલે પ્રવાહનું કોઈ નિર્માણ થશે નહીં। તો આ ઉદાહરણમાં આપણને જે કંઈ પ્રવાહ મળ્યું એ નાના સમય કૌંસમાં સૂક્ષ્મ સમય પૂરતો જ પ્રવાહ મળ્યો। હવે આપણે લાંબા સમય સુધી પ્રવાહ જો મેળવવો હોય તો આપણે એવા પ્રકારની આપણે તંત્રની રચના કરવી જોઈએ કે જેમાં આજ વિચારીએ આપણે કે આ ભાગ પર ઋણ વીજભાર આવીને ધન વીજભારને તટસ્થ કરે છે તો આ ભાગ પર સતત ધન વીજભાર આપણને મળે તો જેને પરિણામે રચાતા વિદ્યુત ક્ષેત્રને લીધે આ ઋણ વીજભારો સતત ગતિમાં રહેશે સતત ધન વીજભારને નાબૂદ કરશે નવો વીજભાર આવશે આ ક્રિયા સતત ચાલે અને આવી રચના મેળવવા માટે આપણે આવા સુવાહકોની અંદર સતત પ્રવાહ મેળવવા માટે આવા સતત વીજભારો મળે તે માટે એવી જે વિદ્યુત રચનાઓ જે છે તેને આપણે વીજકોષ કૌંસમાં બેટરી તરીકે ઓળખીએ છીએ।
એટલે કે આવા સુભાગ પદાર્થને આપણે જો બીજકોષ કોષમાં બેટરી જોડી દઈએ તો મેં કીધું એ પ્રમાણે વાહકની અંદર સતત ઋણ વીજભારની ગતિ રહેશે અને પ્રવાહ મળે. તો આ થયું લાંબા ગાળાનો પ્રવાહ મેળવવો હોય તો આવી વિદ્યુત રચનાનો ઉપયોગ કરીને આપણે પ્રવાહ મેળવી શકીએ છીએ. આ તે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહની ચર્ચા થઈ. હવે આપણે આ ત્રણ ટોપિકની અંદર સારાંશમાં આપણે જોઈએ ટૂંકમાં મળ્યું કે વીજભારની ગતિને કારણે પ્રવાહ છે. તો નંબર એક આપણે સ્થાયી પ્રવાહની ચર્ચા કરી. જેમાં I બરાબર ક્યુ અપોન ટી ને સમય સાથે વીજભારનો જથ્થો બદલાતો જતો હોય બદલાય ત્યારે I બરાબર dQ બાય dt. તો બંને સૂત્રના સંદર્ભમાં આપણે પ્રવાહનો એકમ તમે ચર્ચો તો બે એક જ આવે એટલે પ્રવાહના એકમ વિશે ચર્ચા કરી. તો પ્રવાહનો એક એકમ સૂત્ર પ્રમાણ જોવા જાઓ તો કુલમ પ્રતિ સેકન્ડ થાય. એ સંબંધમાં જો આપણે વિચારવું હોય તો ને કુલમ પ્રતિ સેકન્ડ નું પછી બીજું નામ પાડ્યું વૈજ્ઞાનિકની યાદગીરીમાં એમ્પિયર. તો વીજભાર સાથે અને એમ્પિયર સાથેનો સંબંધમાં મૂકવું હોય તો નંબર એક તો 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ સેકન્ડ. આ સંબંધ એમ્પિયર અને કુલમ જથ્થા સાથેનો સંબંધ. ટૂંકમાં કોઈ પણ આરસેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો 1 કુલમ હોય તો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. જથ્થો યાદ એટલે પ્રવાહનો એક એકમ એમ્પિયર થયો. બીજો એકમ છે મિલી એમ્પિયર. જેને સિમ્બોલમાં એમએ વડે દર્શાવાય. ત્રીજો એકમ છે માઇક્રો એમ્પિયર. તો SI પદ્ધતિ મુજબ પ્રવાહનો એકમ એમ્પિયર છે. SI પદ્ધતિ મુજબ પ્રવાહનો એકમ એમ્પિયર. પછી આપણે વ્યવહારિક એકમો છે. કોઈ પણ તમે એક્ઝામ્પલ ગણો તો SI પદ્ધતિ તો એમ્પિયર પદ્ધતિ મુજબ આપણે જવું પડે. માટે તમને એક્ઝામ્પલમાં પ્રવાહ મિલી એમ્પિયર આપે તો એમ્પિયર કરવા પડે. માઇક્રો એમ્પિયર આપ્યા હોય તો એને એમ્પિયર કરવા પડે. તો એમના સંબંધ તો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર થાય અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર થાય. મિલી એમ્પિયર એમ્પિયર કરવા પડશે, માઇક્રો એમ્પિયર એમ્પિયર કરવા પડશે. આ રીતે પ્રવાહના એકમો વિશે આપણે થોડુંક પરિચિત હોવા જોઈએ. આ થઈ પ્રવાહના એકમોની ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને લગતી થિયરીની PDF નોટ્સ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા મળી રહેશે.